जय हो महाकाली माता की। हमें चिंता है काय की। આજે આપણે આવી ચૂક્યા છીએ પાવાગઢમાં મહાકાળી માના દર્શન કરવા માટે। તો આપણે ત્યાં રહેવાની અને જમવાની કેવી સુવિધા છે તે બધી જ અહીંયા તમે આવો અને કઈ જગ્યા પર રોકાવું અને રોપવેમાં શું ટિકિટ છે તે બધી જ જાણકારી અમે તમને અમારા વિડીયોમાં આપીશું અને એન લગી જોતા રહેજો। મિત્રો, આપણે ચાંપાનેર આવી ગયા છીએ અને પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હોય તો પ્રાઇવેટ ગાડીમાં પણ જઈ શકીએ છીએ અને બસમાં જવું હોય તો બસમાં પણ જઈ શકીએ છીએ। આ ચાંપાનેર કિલ્લો છે તે આપણા ગુજરાતની રાજધાની પણ કહેવામાં આવતું હતું અને ગયા વિડીયોમાં તમને બતાવ્યું હતું। હવે અહીંયાથી જઈશું આપણે મહાકાળી માના દર્શન કરવા માટે, તો ગમે તે લોકેશન આપશે તે પણ અમે તમને બતાવીશું। માચીનો વ્યૂઝ અને અહીંયાનો વ્યૂઝ તમે જોઈ શકો છો અને આ બાજુ પાર્કિંગ આવેલું છે, તો તમે તમારી ગાડી લાવ્યા હોય તો ત્યાં પાર્કિંગ પણ કરી શકો છો। મિત્રો, અહીંયા સામે તમે જોઈ શકો છો અહીંયા ગેસ્ટ હાઉસ આવેલું છે ને ત્યાં રોકાઈ પણ તમે શકો છો। જય હો મહાકાલી માતા કી। હમે ચિંતા હૈ કાઈ કી। જીતના પ્યાર સે માં કો પૂજોગે ના उतने प्यार से माँ तुम लोगों को गोदी में लेके बैठी है, इतना याद रखना। 40-45 साल का इंसान हूँ माँ, कसम मैंने बहुत अनुभव लिया है काली माँ के ऊपर। मेरे को मत भूलना भाई, सारी दुनिया को भूल जाओ, तुम्हारे एक बदनसीब कार्तिक को मत भूलना। जो भी नर नारी भाई बहन काका काकी जोता हुआ नहीं पावागढ़ में आवी नहीं, मारे 2-5 रुपया मदद कर जजो, आटली याद रख। તમારા 2-5 રૂપિયા નાના નાના છોકરા બી ભણે છે, મારું મમ્મી પપ્પાનું મેડિકલ બી થાય છે, મારું પોતાના બી પાલન થાય છે। જય મહાકાલી માતાજી। ઓપ્શન હશે, તમારે ઉડન ખટોલામાં જવું હોય તો ઉડન ખટોલામાં પણ જઈ શકો છો અને પગથિયા ચડીને જવું હોય તો પગથિયા ચડીને પણ જઈ શકો છો। આ છે રોપવેની કેટલી મોટી લાઈન, તો આ છે ઉડન ખટોલો। તમારે આવવા જવાના 150 રૂપિયા રહેશે, તો તમે આવવા જવાની ટિકિટ લઈ શકો છો। અહીંયાથી તમારે ચાલીને જવું હોય તો અહીંયાથી તમારે 1.5-2 કલાક લાગશે, અહીંયાથી તમારે 1800 પગથિયા ચાલીને જવાનું રહેશે। આપણે મિત્રો અહીંયાથી ચાલતા જઈશું અને રસ્તામાં જે પણ કોઈ લોકેશન આવે તેની જાણકારી બધી જ હું આપીશ। અહીંયાથી જ આપણે ચાલતા ચાલતા છેક ઉપર સુધી જવાના છે।
પાછળ જોઈ શકો છો તે મકાઈ કોઠાર છે. પહેલાના જમાનામાં તેની અંદર અનાજ ભરવામાં આવતું હતું. અનાજ બગડી ના જાય તેના માટે મકાઈ કોઠાર જોઈ શકો છો. બહારથી તમે જોઈ શકો છો મકાઈ કોઠાર અને અંદરથી પણ તમે જોઈ શકો છો તેનું ચણતરકામ કેવું છે અને તેની ઈંટો પણ કેવી છે તે તમે બધું જ જોઈ શકો છો. અને તેનું ટકચર કામ કેવું કરેલું છે તે પણ બધું જ તમે જોઈ શકો છો. આપણે અહીંયા મકાઈ કોઠાર જોયો અને અહીંયાથી હવે આગળ જઈશું અને આગળ બીજી ઘણી બધી લોકેશનો હું તમને બતાવીશ. મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે ભદ્રકાળી મંદિર જવાના રસ્તા બાજુ અને સામે તમે જોઈ શકો છો તે પાવાગઢ મંદિર તરફ તે રસ્તો જાય છે. તો આ બાજુ તમે જાઓ તો પાવાગઢ મંદિર ઉપર આ રીતનો કંઈક વ્યૂઝ જોવા મળે છે અને સામે તમે રસ્તો જોઈ શકો છો તે ભદ્રકાળીના મંદિર તરફ જાય છે. હવે મિત્રો, અહીંયાથી આપણે જઈશું આગળ. રસ્તો જોઈ શકો છો તે પહેલાંનો જૂનો રસ્તો છે. ત્યાંથી પણ પહેલાં લોકો જતા હતા અને આ છે નવો રસ્તો. નવો રસ્તો છે અને બહુ જ મોટો અને જોરદાર રસ્તો બનાવવામાં આવે છે. તો બધા જોઈ શકો છો કે ભક્તોની ભીડ કેટલી બધી તમને જોવા મળે છે. આડો દિવસ છે તો પણ તમે ચાલતા આવો તો તમને આવા પ્રાચીન જૂના દરવાજા જોવા મળે છે. આપણે ખાસી બધી દૂર સુધી આવી ગયા છે અને થાકીને લોકો થઈ ગયા છે. તમે ચાલતા ચાલતા આવો એટલે તમને આવા પ્રાચીન જૈન મંદિર તમને જોવા મળે છે તે પણ તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા લોકમાં રહેલું છે, અંદર જવાની મનાઈ છે એટલા માટે આપણે અંદર જઈ શકતા નથી. મિત્રો, અહીંયા રસ્તામાં ખપ્પર જોગની માતાનું મંદિર તમને જોવા મળે છે. તો ખપ્પર જોગની માતાના પણ તમે દર્શન કરી શકો છો. અને ચોમાસાનું વાતાવરણ છે તો ધુમ્મસ તો એટલું બધું દેખાય છે તો આપણે કશું દેખાતું પણ નથી તે પણ તમે જોઈ શકો છો. આપણે છાસિયા તળાવની પાસે આવી ગયા છે તો તમે પાછળ જોઈ શકો છો કે આ છાસિયું તળાવ કહેવામાં આવે છે. છાસિયું તળાવ જોઈ લીધું, હવે અહીંયાથી આપણે જઈશું આગળ. એ ચાલતા આવીએ તો આ બાજુથી આવવાનું છે અને તમે સમજી શકો છો તે રોપવે છે. તમે રોપવેમાં આવો છો એટલે તમારે થોડા ઘણા પગથિયા ચાલવાના રહેશે અને તમે અમે હોટલો જોઈ શકો છો. ત્યાં તમે આવો એટલે નાસ્તા પાણી પણ કરી શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો કે આ પાલકી છે, જે વધારે ઉંમર હોય તેમનાથી ચલાતું નથી તેના માટે આ પાલકી મૂકેલી છે. તો તમે પાલકીમાં પણ બેસીને જઈ શકો છો. ત્યાંથી આપણે ઉપર આવ્યા અને આ બાજુ જઈશું એટલે મંદિર તરફ જવાશે. અને આ હમે સાઈડ તમે જોઈ શકો છો તે દૂધિયું તળાવ છે. આપણે દૂધિયું તળાવ આવેલું છે તે જગ્યા પર આપણે જવાના છીએ. તળાવ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં તે દૂધ જેવું પાણી હતું એટલા માટે તેને દૂધિયું તળાવ કહેવામાં આવે છે. તળાવ છે તેની અંદર કેટલી બધી ગંદકી કરેલી છે, તે બધું ખાઈને ફેંકેલું છે, પાણીના બોટલ પણ ફેંકેલા છે. તો આપણે અહીંયા આવીએ તો આપણે હાથ પગ ધોઈને દર્શન કરવા માટે જવાનું હોય એટલા માટે જે ભક્તો આવે તેમને વિનંતી કરું છું કે નદિયા તળાવ આગળ ગંદકી કરવી નહીં. હવે મિત્રો, અહીંયાથી જઈશું આપણે આગળ.
મિત્રો અહીંયા ઘણા પ્રાચીન સમયના જૈન મંદિરો આવેલા છે, તમે જૈન મંદિરો પણ જોઈ શકો છો. મિત્રો આ છે શક્તિદ્વાર અને આપણે અહીંયાથી થોડા ઘણા પગથિયા ચાલવાના રહેશે, તો અહીંયાથી આપણે જઈશું આગળ. તો ભક્તોની ભીડ કેટલી બટલી બધી છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તે પણ તમે જોઈ શકો છો. મિત્રો તમે આ રસ્તો જે જોઈ શકો છો તે પહેલાંનો જૂનો રસ્તો હતો, અત્યારે નવો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. કેમ કે તે રસ્તો સાંકડો હતો એટલે ભક્તોને આવવા જવાની તકલીફ પડતી હતી, એટલા માટે આ નવો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. તમે ભક્તોની ભીડ પણ જોઈ શકો છો. મિત્રો અહીંયા તમે ગેટ જોઈ શકો છો, અહીંયાથી આપણે અંદર જવાનું રહેશે અને અહીંયાથી થોડા ઘણા પગથિયા ચાલવાના રહેશે. અંદર જઈશું એટલે આપણને ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરેલી છે, તમે અહીંયાથી ઠંડુ પાણી પણ પી શકો છો. મિત્રો આપણે ઉપર સુધી આવી ગયા છે અને આ મેઇન ગેટ તમે જોઈ શકો છો અને ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો. અને આ મંદિર નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિત્રો અહીંયા ભક્તોની ભીડ જોઈ શકો છો, ધુમ્મસ પણ એટલું બધું આવી ગયેલું છે, મંદિર પણ દેખાતું નથી તે પણ તમે જોઈ શકો છો. અહીંયા તમે થાકી ગયા હોય તો અહીંયા આવીને આરામ પણ કરી શકો છો. હવે આપણે અહીંયાથી જઈશું માં મહાકાળીના દર્શન કરવા માટે. મિત્રો તમારે ધજા ચડાવવી હોય તો અહીંયા બોર્ડ મારેલું છે તે પ્રમાણે તેની દક્ષિણા છે. અહીંયા બાજુમાં પ્રસાદ કાઉન્ટર આવેલું છે, તો 50 રૂપિયામાં પ્રસાદ મળે છે, તમે પ્રસાદ પણ લઈ શકો છો. મહાકાળી માના દર્શન કરી લીધા, હવે આપણે અહીંયાથી નીચે જઈશું અને નીચે જઈને ઘણી બધી લોકેશન ફરીશું. અને અહીંયા સામે માં ભદ્રકાળી માના પણ તમે દર્શન કરી શકો છો. વધુમાં વધુ વિડીયો અમારો શેર કરો. ફરીથી એક નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે. જય માતા.